પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત થયા અને આખરે તેઓ વતનમાં પહોંચી ચૂક્યા છે. 80 જેટલા માછીમારો મુક્ત થઈને વેરાવળ વતન પહોંચ્યા. વર્ષના સૌથી મોટા તહેવાર એવા દિવાળીએ માછીમારો વતને પહોંચતા લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા. માછીમારોનું ભારત માતા કી જયના નારાઓ સાથે સ્વાગત કરાયું. 3 વર્ષ પાકિસ્તાનની જેલમાં કાઢ્યા બાદ વતન પરત ફર્યા છે. જો કે પાકિસ્તાનની જેલમાં કેટલાક કેદીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે તો હજુ પણ 184 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે અને તેમને યોગ્ય સારવાર ન મળતી હોવાનું પણ ફરિયાદ ઉઠી રહી છે. શાંતિ મળીગી હજી તો 180 જણા છે, એને છોડાવવાની કોશિશ કરો ને અમે તો આ ફેરામાં બંધ પેદા થઈ ગયા. અમારી હવે આ રસ્તો અમે નહીં કરશું. 4 જણા મળ્યા હતા, એમાં એને પૂરી દવા મળતી નથી. દવાખાને લઈ જાય, ત્યાંથી બાર લઈ જાય, જેલની બહાર જ દવાખાને લઈ જાય, ત્યાંથી બી પાછા એમને મળતું કરીને લાવે. જેલની અંદર રાહત થઈ ગઈ કે ગુજરાતને હું કેશો આજે બસ તમારા બાલ બસા ભેગો મને કરી દીધો. પરિવાર ને મળીને કેવું લાગ્યું? બધું સારું લાગ્યું. એમ હજી કેટલા જણા છે ત્યાં? 184. એ લોકોની શું તમને સમાચાર શું આપ્યા છોડાવવા માટે? છોડાવવા માટે કીધું છે કે અમારું કઈ જલ્દી કરાવીશ એમ. ભારત સરકાર તરફથી ઇસ્લામાબાદથી આપણા ડેપ્યુટી હાઈ કમિશનર વારંવાર આ માટે જેલમાં જાય છે, પરંતુ કેટલાક માછીમાર ભાઈઓની કુદરતી રીતે તબિયત ખરાબ થાય છે, એટેક આવે છે, હૃદયની બીમારીઓના કારણે અને જેલમાં કેટલીક અવ્યવસ્થાઓના કારણે માછીમાર ભાઈઓની બીમારી સબબ મૃત્યુ થાય છે. પરંતુ આ વાતને ગંભીરતાથી લઈને પાકિસ્તાનના માનવ અધિકાર પંચના અધ્યક્ષાને પણ અમે અમારી રીતે પણ માછીમાર આગેવાનો તરીકે પણ રજૂઆત કરી છે અને આ માટે પાકિસ્તાન ઇન્ડિયા પીપલ્સ ફોરમના નેતૃત્વમાં અમારા જતીનભાઈ દેસાઈ અને અમારી જે ટીમ છે એમના દ્વારા પણ ખૂબ સારી રીતે રજૂઆતો થઈ છે અને આવનારા દિવસોમાં માછીમારોના મૃત્યુ પાકિસ્તાનની જેલમાં ના થાય એના માટે પાકિસ્તાન સરકાર વ્યવસ્થિત વ્યવસ્થા કરે એના માટેની